સુરતનું જે તાપમાન છે એ એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે અને અગનજવાડા વરસી રહી છે ત્યારે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો જે રીતે અગન વરસી રહી છે ત્યારે તેનાથી આમ આદમી છે પરેશાન છે અને છાયડો શોધી લેતા હોય છે પરંતુ મૂંગા પશુઓ છે તેઓ પણ હેરાન પરેશાન છે તેના માટે ઝૂ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે દ્રશ્યમાં જોઈ શકાય છે વાઈટ ટાઈગર છે અને આ ટાઈગર માટે ફુવારાની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા સંચાલિત આ ઝૂ દ્વારા કરવામાં આવી છે ત્યારે જ્યારે આ ઝૂમાં પ્રાણીઓને જોવા માટે જે લોકો આવતા હોય છે ત્યારે એક વ્યવસ્થા જોઈને પણ અભિભૂત થતા હોય છે અત્યારે ફુવારો તમે જોઈ શકો છો ધીમી ધારે ફુવારા શરૂઆત થઈ ચૂકી છે અને આ રીતે જે નીચે બેસેલા ટાઈગરો છે તેમને અંશતઃ એની ઠંડક મળતી હોય છે આપણી સાથે જૂ અધિકારી છે તેમની સાથે વાતચીત કરીશું મેડમ આટલી ગરમી કયા પ્રકારની વ્યવસ્થા પ્રાણીઓના સંરક્ષણ માટે હાલમાં જે એકતાળીસ ડિગ્રી સુરતનું ટેમ્પરેચર છે એમાંથી માણસોને પણ ઘણી અસર થાય છે આ ઉપરાંત આ તો જાનવર છે અને જે કન્ફાઇન્ડ એરિયામાં છે એને માટે અમે ખાસ વ્યવસ્થા કરી છે જેવી રીતે કે હિંસક પશુઓ છે દીપડા છે રીંછ છે સિંહ છે વાઘ છે એની અંદર આ ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત જે પક્ષીના પિંજરાઓ છે એની અંદર ફોગરની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ ઉપરાંત જે ઇમો અને ઓસ્ટ્રિક જેવા પક્ષીઓ છે એમને દિવસમાં બેથી ત્રણ વાર નવડાવવામાં આવે છે જેથી કરીને એ લોકોને ગરમીથી રાહત થાય અને એમના ડાયટનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે એ જેમ બને તેમ એ લોકોને ડાયટમાં જ્યુસી ફ્રૂટ્સ આપવામાં આવે છે જે વેજીટેરિયન હોય એમને જ્યુસી ફ્રૂટ્સ આપવામાં આવે છે અને દર દરેક એનિમલ્સના પાણીની અંદર અમે ઇલેક્ટ્રોલ પાઉડર એડ કરીએ છીએ જેથી કરીને એ લોકો આટલી બધી ગરમીમાં ડિહાઈડ્રેટ ના થાય જો આ વ્યવસ્થા નહીં રહી તો કયા પ્રકારની વિપરીત અસર થઈ શકે આ વ્યવસ્થા ના રહી તો પ્રાણીઓની તંદુરસ્તી પર પણ તેની અસર પડે છે અને જે રીતે માણસોમાં ડિહાઈડ્રેશનની અસર થાય છે એવી રીતે જાનવરોમાં પણ ડિહાઈડ્રેશનની અસર થાય છે આને માટે એનિમલ્સ માટે તો ખૂબ જ કાળજી રાખવી પડે છે બિલકુલ અહીં જે કયા પ્રકારની વ્યવસ્થા લાગે છે તમે પ્રાણી જોવા આવ્યા છો હા તો પ્રાણીના દર વર્ષે જોવા માટે આવું છું તો અહીંયા જે વ્યવસ્થા છે મને ખૂબ પસંદ પડી છે અને દર વર્ષે જ આવી રીતના આયોજન કરવામાં આવે છે અને પછી અંદરથી એવી વાત પણ જાણવા મળી છે કે કુલર પણ મૂકવામાં આવે છે રાતે જાનવરો માટે પક્ષીઓ માટે ફુવારાની પણ સુવિધા છે અને આ જે કુંડા છે એ પણ ઠંડા પાણીથી ભરેલ હોય છે તમને કેટલી ગરમી લાગી રહી છે ને આ વ્યવસ્થા મારા તો ગરમી સહન થતી નથી તો જાનવર જાનવર થી કઈ રીતના સહન થાય આ જે વ્યવસ્થા કરી છે ખૂબ સરસ છે કેટલી ગરમી છે તમે શું કહેશો અહીં કઈ પ્રકારની વ્યવસ્થા ઘણી ગરમી છે પણ અત્યારે જે પશુઓને આપવામાં આવે છે જે પાણી ફુવારો એ સારું છે અત્યારે ઠંડક મળે લોકોને અત્યારે બિલકુલ જોઈ શકાય છે આ ફુવારા છે એ અત્યારે હાલ સહારો બન્યો છે આ મૂંગા પ્રાણીઓ માટે જે પ્રમાણેની ઝૂમાં વ્યવસ્થા કરવામાં આવી છે જોકે ગરમી એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે અને આ આકરા તાપમાં તમામ લોકો જે છે એ શેકાઈ રહ્યા છે ત્યારે એક વ્યવસ્થા છે એ કરવામાં આવી છે જૂની અંદર આ દ્રશ્ય તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો છે આ ઝૂમાં આવતા હોય છે અને પ્રાણીઓ જોતા હોય છે પરંતુ જે રીતે અત્યારે વ્યવસ્થા જોવા મળી રહી છે ત્યારે અગન જ્વાળા અત્યારે વરસી રહી છે સુરત શહેરમાં એકતાલીસ ડિગ્રી તાપમાન છે અને આમાં તમામ લોકો શેકાઈ રહ્યા છે સૌથી વધારે કોઈને અસર થતી હોય તો એ મૂંગા પશુઓને છે પ્રાણીઓને છે એના માટે પણ સુરત મહાનગરપાલિકાએ વ્યવસ્થા કરી